केंद्रीय सूचना और प्रसारण मंत्री अनुराग ठाकुर हस्ते आज आजादी अमृत महोत्सव अंतर्गत आइकॉनिक सप्ताह कराशे प्रारंभ। नवा भारत की अद्भुत यात्रा की जोवा मळशे झलक। स्वतंत्रता संग्राम गुमनाम चेहराओ और स्वतंत्रता सेनानी बहुमूल्य योगदान ने कराशे याद। अफगानिस्तानमांथी भारतीयोने सुरक्षित परत लावानी कामगीरी यथावत। आजे अफगानिस्तानथी वधु 146 लोकोने लवाशे भारत। गईकाले भारतीयो सहित 186 नागरिकोने लईने भारत पहोंच्यु हतु वायुसेनानु विमान। उत्तर प्रदेश पूर्व मुख्यमंत्री कल्याण सिंह आज नरौरा में गंगा घाट पर कराशे अंतिम संस्कार। गृहमंत्री अमित शाह, संरक्षण मंत्री राजनाथ सिंह सहित दिग्गजों रहेशे हाजर। अंतिम दर्शन माटे अहिल्याबाई स्टेडियम में रखायो पार्थिव देह। 160 दिवस बाद देश में घटिया कोरोना केस। 24 कलाक में नोधाया 25,072 दर्दी, जारे 155 दिवस बाद सक्रिय केस घटी ने 3,33,000 पर पहुंचा। अत्यार सुधी 58,25,00,000 लोगों ने अपाई वैक्सीन। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં। ગઈકાલે કોરોનાના નવા 15 કેસ સામે 17 દર્દી થયા સાજા। રિકવરી રેટ થયો 98.76%। ગઈકાલે રક્ષાબંધન હોવાથી વેક્સિનેશનની કામગીરી રહી બંધ। રાજ્ય સરકારે તબીબી અધ્યાપકોને આપી ભેટ। રાજ્ય સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો અને જીએમઈઆરએસની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક તબીબોને 7મા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની આરોગ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત। રાજ્ય સરકારની સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજના પીએચડીના વિદ્યાર્થીઓ માટે બની આશીર્વાદરૂપ। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 140 વિદ્યાર્થીઓ પૈકી 134 વિદ્યાર્થીઓએ લીધો લાભ। દર મહિને 15,000નું અપાય છે સ્ટાઇપેન્ડ, તો વર્ષે ખર્ચ પેટે 20,000 સુધીની સહાય। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર। કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સોમનાથ મંદિરમાં દર્શન માટે ઉમટી રહ્યા છે ભક્તો, તો મહીસાગરનું પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, તો જામનગરના શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના। વિશ્વ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ। લાંબી કૂદમાં શૈલી સિંહે મારી બાજી। ચાલુ વર્ષે ભારતે જીત્યો ત્રીજો મેડલ, તો આવતીકાલથી ટોક્યોમાં પેરાઓલિમ્પિકનો થશે પ્રારંભ। ભારત વતી પહેલીવાર 54 ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ।